नमस्कार मित्रों, गुजरात गवर्नमेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर आप सौनो फरी एक वार एक नवा वीडियो में दिल थी हार्दिक स्वागत करू छू। जो तमे सरकारी नौकरीओनी तैयारी करो छो ने स्पेशली एमा पण स्टेट बैंक ऑफ इंडिया जेने कहेवाय शॉर्ट में SBI, तो जो तमे SBI में नौकरी मेळववा मांगो छो तो दोस्तों जी हाँ, खूब ज सारी SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી રિક્રુટમેન્ટ માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે। આ નોટિફિકેશન અંતર્ગત જે પણ જરૂરી માહિતી છે, જેવા કે લાયકાતના ધોરણો, જરૂરી શરતો શું રહેશે, વિગતવાર માહિતી આજની વિડીયોમાં મળશે। એના પહેલાં ટેલિગ્રામમાં જોઈન થવાનું બાકી હોય તો જોઈન કરી લેજો, લિંક વિડીયોની નીચે મળશે, અને સાથે સાથે તમારા બીજા મિત્રો છે એમના સુધી આ માહિતી જરૂરથી પહોંચાડજો। દોસ્તો શરૂઆત કરીએ SBIની ઓફિશિયલ નોટિફિકેશન પર। મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો, આ છે SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરવામાં આવેલ રિક્રુટમેન્ટ માટેની ઓફિશિયલ નોટિફિકેશન। આ નોટિફિકેશન પ્રમાણે આપણે સમજીએ તો રિક્રુટમેન્ટ આવી છે સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર માટેની, અને એ પણ કોન્ટ્રાક્ટ બેઝ પર। જાહેરાત ક્રમાંક છે CRPD/SCO/2022/2023/27, વર્ષ 2022-23 27 નંબરની જાહેરાત રહેશે। આશા રાખું છું તમને અહીંયા સુધીની વિગતવાર માહિતી ડિટેલમાં ખબર પડી ગઈ હશે। હવે દોસ્તો થોડાક આગળ વાત કરીશું। આજે ભરતી આવી છે તેના ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાનો સમયગાળો ઓલરેડી થઈ ગયો છે 9 ડિસેમ્બરના રોજ, જેની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર એટલે કે આ મહિનાની ઓલમોસ્ટ અંતિમ તારીખો રહેશે। તો આ છે દોસ્તો અગત્યની તારીખો વિશે વિગતવાર માહિતી। બીજી બાજુ વાત કરીશું તો આજે ભરતી આવી છે તેના ફોર્મ તમે bank.sbi/web/career ઓફિશિયલ વેબસાઇટ અથવા કહી શકાય www.sbi.co.in/web/career આ બંને વેબસાઇટ વર્ક કરે છે, બંનેની લિંક વિડીયોની નીચે મળશે, તમે ત્યાં જઈને અરજી પણ કરી શકશો। દોસ્તો ધીરે ધીરે એક એક સ્ટેપ તમને સમજાવતો જાઉં છું, જેથી કરીને એવી કોઈ પણ માહિતી ના હોય, એવી કોઈ પણ અપડેટ ના હોય જે તમારાથી છૂટી જાય અને પાછળથી પસ્તાવો થાય ફોર્મ ભર્યા પછી। તો શાંતિથી એકવાર રિક્વેસ્ટ કરું છું, જોઈ લેજો, વિગતવાર વસ્તુ પણ સમજી લેજો, જેને ખબર છે એ સ્કીપ કરીને વિડીયો ફોર્મ છે તે ઓનલાઈન ભરી શકે છે। ધ પ્રોસેસ ઓફ રજિસ્ટ્રેશન ઇઝ કમ્પ્લીટ ઓનલી વેન ફી ઇઝ ડિપોઝિટ વિથ ધ બેંક થ્રુ ઓનલાઈન મોડ। આ ફીસ ભરાઈ ગયા પછી તમારું ફોર્મ અંતિમ ફિલેબલ થયેલું ગણાશે। કેન્ડિડેટ આર રિક્વાયર ટુ અપલોડ ઓલ રિક્વાયર ડોક્યુમેન્ટ, બ્રીફ રિઝ્યુમ, તમારું જે પણ CV રિઝ્યુમ છે, ID પ્રૂફ, એજ પ્રૂફ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ વગેરે જેટલા પણ ડોક્યુમેન્ટ છે તમારે જમા કરાવવાના રહેશે। હાર્ડ કોપી ઓફ એપ્લિકેશન એન્ડ અધર ડોક્યુમેન્ટ નોટ ટુ બી સેન્ડ ટુ ઓફિસ, તમારે દોસ્તો હાર્ડ કોપી છે તે ભરીને મોકલવાની નથી, તમારે ફક્ત ને ફક્ત ખાસ ધ્યાન રાખો તમારે સોફ્ટ કોપી જ ભરવાની છે, એટલે કે ઓનલાઈન ફોર્મ જ ભરવાના રહેશે। આશા રાખું છું અહીંયા સુધી વિગતવાર માહિતી ખબર પડી ગઈ હશે। દોસ્તો ફરી એકવાર કહું છું, અહીંયા સુધી જો તમને ખબર પડી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી આપજો। બીજી મહત્વની અપડેટ છે કે આજે ભરતી આવી છે કોન્ટ્રાક્ટ બેઝ પર સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની, એમાં બે વિવિધ પદો પર ભરતી આવી છે। પહેલી પોસ્ટ છે ડેટા પ્રોટેક્શન ઓફિસર, ડેટા પ્રોટેક્શન ઓફિસર કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી છે। વિગતવાર વાત કરીશું નંબર ઓફ વેકેન્સીની, તો નંબર ઓફ વેકેન્સીમાં ફક્ત ને ફક્ત જનરલ માટે એક વેકેન્સી છે। બીજી પોસ્ટ આસિસ્ટન્ટ ડેટા પ્રોટેક્શન ઓફિસર, એક છે ડેટા પ્રોટેક્શન ઓફિસર અને બીજું છે આસિસ્ટન્ટ ડેટા પ્રોટેક્શન ઓફિસર, તો એના માટે પણ જનરલ કેટેગરી માટે એક વેકેન્સી છે। PWD માટે પણ બંને કેટેગરીમાં એક એક વેકેન્સી છે। એજ લિમિટેશનની વાત કરીએ, એજ લિમિટેશનમાં મિનિમમ 40, મેક્સિમમ 55 છે, જ્યારે આસિસ્ટન્ટ ડેટા પ્રોટેક્શન ઓફિસરમાં મિનિમમ 35 અને મેક્સિમમ 45 છે। સિલેક્શન પ્રોસીજરની સમજીએ વાત, તો છે શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યુ અને CTC નેગોશિએશનની। પ્લેસ ઓફ પોસ્ટિંગ, કઈ જગ્યાએ નોકરી મળશે, તો દોસ્તો નોકરી તમને મળશે મુંબઈની અંદર, મુંબઈ જે ઓફિસ છે દોસ્તો ત્યાં તમને નોકરી મળવા પાત્ર છે। SBIની જે હેડક્વાર્ટર છે દોસ્તો ત્યાં તમને નોકરી મળવા પાત્ર રહેશે। આશા રાખું છું તમને અહીંયા સુધીની વિગતવાર માહિતી ખબર પડી હશે। બીજી બાજુ દોસ્તો થોડાક આગળ વાત કરીશું,
तो एज्युकेशन क्वालिफिकेशन एक्सपीरियंस तरफ आगळ वात करीशुं। डेटा प्रोटेक्शन ऑफिसर माटे एज्युकेशन क्वालिफिकेशन ग्रेज्युएशन अथवा एने समकक्ष लायकात रहेशे। खास ध्यान राखो, ग्रेज्युएशन अथवा तो एने समकक्ष लायकात रहेशे, ए तमारे खास ध्यान राखवानुं छे। बीजुं कम्पलसरी प्रोफेशनल क्वालिफिकेशन तो एमां रहेशे के सर्टिफिकेशन इन एनी वन ओर मोर प्रोफेशनल सर्टिफिकेट लाइक सीआईपीपी ई सीआईपीपीए सीआईपीएम और एफ आई पी। प्रीफर क्वालिफिकेशन में आवशे सीआईपीटी सीआईएसएम सीआईएसए आईएसओ 27001। एक्सपर्ट नॉलेज ऑफ डेटा प्राइवसी लॉज एंड प्रेक्टिसेस एक्सपोजर टू डेटा प्राइवसी लॉ एंड रेगुलेशन सच एज जनरल डेटा प्रोटेक्शन रेग्युलेशन ओके डेटा प्रोटेक्शन एक्ट 2018। तो आ छे लायकातना धोरणो। आटली लायकात तो एटलीस्ट तमे धरावता होवा जरूरी छे, तो अने तो ज दोस्तों आ भरतीमां भाग लईने अरजी करी शकशो। बीजू वर्क एक्सपीरियंस शू रहेशे, तो अहींया मिनिमम 15 इयर्स नो एक्सपीरियंस जोईशे। स्पेसिफिक स्किल शू छे तो तमे एकवार वांची लेजो दोस्तों, हुं समजावा जईश तो घणो टाइम जतो रहेशे। तो जो तमे आ भरतीमां इंटरेस्टेड छो तो फटाफट आनो स्क्रीनशॉट लई लो अने શાંતિથી વાંચો, સમજો કે શું કહેવા માંગે છે। तो अहीं सुधी विगतवार माहिती तमने मळी हशे एवी आशा राखुं छुं, अने एनी साथे ज दोस्तों आगळ वधीए हवे के शुं बीजुं कहेवा मांगे छे। तो चलो बीजी तरफ आगळ वात करीए। बीजी पोस्ट आसिस्टंट डेटा प्रोटेक्शन ऑफिसर, आ पोस्ट माटे पण ऊपर मुजब ज लायकात रहेशे। मेन लायकात छे ग्रेज्युएशन अथवा तो इक्विवेलेंट कोई पण लायकात तमे धरावता होवा जोईए। अन्य लायकात तो तमे धरावता होवा जोईए पण मिनिमम लायकात छे दोस्तों अहीं ग्रेज्युएशन। ग्रेज्युएशन तो तमे धरावता होवा ज जोईए, तो अने तो ज अरजी करी शकशो। विडियो गम्यो होय तो फटाफट एकवार लाइक करी आपजो, जेथी करीने दोस्तों विडियो छे ए तमने जोवानी मजा आवे ने मारामां पण उत्साह वधतो रहे। विडियो तो हूँ तमे जोता जोता लाइक पण करी शको छो। बीजी बाजु जॉब प्रोफाइल अने के आर ए, तो के आर ए अने जॉब प्रोफाइल शू रहेशे बन्ने पोस्ट माटे तो अहींया लखेलुं छे, एकवार तमे जरूरथी वांची लेजो केम के हुं समजावा दईश। तो आ पोस्ट माटे दोस्तों घणो टाइम लागशे, फक्त आपणे ए ज डिस्कस करीशुं जे खूब ज इम्पोर्टंट रहेशे। फक्त दोस्तों आपणे ए ज डिस्कस करवाना छे। तो एना पछी वात करीए डेटा प्रोटेक्शन ऑफिसर माटे। इंडिकेटिव सीटी 660 लाख्स पर एनम। आसिस्टंट डेटा प्रोटेक्शन ऑफिसर माटे 35 लाख्स पर एनम। कॉन्ट्राक्ट पीरियड रहेशे 3+1+1 ईयर, पहला 3 वर्ष एना पछी 1-1 वर्ष वधारवामां आवशे बेज ऑन योर एक्सपीरियंस। सिलेक्शन प्रोसीजर शू रहेशे, तो सिलेक्शन विल बी बेज ऑन द शॉर्ट लिस्टिंग कम इंटीग्रेशन एंड सीटीसी नेगोशिएशन। पहला शॉर्ट लिस्टिंग थशे, पछी इंटरव्यू थशे 100 marks, एना पछी मेरिट लिस्ट पड़शे, एना पछी सीटीसी नेगोशिएशन थशे, पछी दोस्तों एना पछी कॉल लेटर फॉर इंटरव्यू। इंटरव्यू माटे तमने कॉल लेटर आवशे, नो हार्ड कॉपी विल बी सेंड। तमारे ईमेल आईडी तमारे चेक करवानुं छे, त्यां ज तमने मोकलवामां आवशे। bank.sbi नी ऑफिशियल वेबसाइट अथवा तो www.sbi.com नी ऑफिशियल वेबसाइट परथी पण तमने पोतानो कॉल लेटर मळी जशे। फीस रहेशे 750 rupees, 750 ओनली फॉर जनरल ओबीसी ईडब्ल्यूएस कैंडिडेट। नील फॉर एससी एसटी पीडब्ल्यूडी, एससी एसटी पीडब्ल्यूडी उम्मीदवारों ने एक पण रुपयो फी भरवानी रहती नथी। दोस्तों फरी एक बार कहूं छूं, वीडियो गम्यो हो तो लाइक करजो। अपलोड कई रीतथी करवाना छे डॉक्यूमेंट, तो डॉक्यूमेंट में तमारे ब्रीफ, रिज्यूम, पीडीएफ, आईडी प्रूफ, प्रूफ ऑफ डेट ऑफ बर्थ, एजुकेशन सर्टिफिकेट, एक्सपीरियंस सर्टी, कास्ट सर्टी, पीडब्ल्यूडी सर्टी, दरेक पीडीएफ तमारे बनावानी छे। स्केन कर्या पछी फोटोग्राफनी वात करीशुं, तो फोटोग्राफ छे 20-50 KB वच्चे, जेना पिक्सल 200-230 पिक्सल होवी जरूरी रहेशे। सिग्नेचरनी पण दोस्तों अहींया डिटेलमां समज आपी छे, कैपिटल अक्षरमां होवी जोईए नहीं, 10-20 KB वच्चे साइज होवी जोईए, डायमेंशन 140x60x60 होवा जोईए। डॉक्यूमेंट फाइल टाइप साइज तो बधा डॉक्यूमेंट पीडीएफ फॉर्मेटमां होवा जरूरी रहेशे। वीडियो गमी हो तो दोस्तों लाइक करी आपजो। फरी एक बार मळीशुं आवी ज एक नवी कोई जाहेरात साथे, त्यां सुधी गुड बाय, टेक केर, एन्जॉय।